સ્માર્ટ ઓનલાઈન પ્રિપરેશનમાં આપ સર્વે મિત્રોનું સ્વાગત છે. મિત્રો, આજે આપણે જોવાનું છે વન્ય પ્રાણી અને પક્ષીઓ. જંગલમાં રહેતા તેમજ મિત્રો, એવું સ્થળ કે જ્યાં વન્ય પ્રાણીઓ રહે છે અને પક્ષીઓ રહે છે, જે વનમાં રહે છે એવા પક્ષીઓ અને પ્રાણીઓ તેમજ સરિસૃપની આપણે આજે વાત કરવાની છે. મિત્રો, એ પહેલાં જો તમે આપણી યુટ્યુબ ચેનલમાં નવા હોય તો આપણી યુટ્યુબ ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી નાખજો. આપણી યુટ્યુબ ચેનલની અંદર ઇંગ્લિશ, ગુજરાતી તેમજ મેથ્સ અને રીઝનિંગ બિલકુલ ફ્રીમાં શીખવાડવામાં આવે છે. ચાલો શરૂ કરીએ મિત્રો, વન્ય પ્રાણી અને પક્ષીઓ. મિત્રો, ગીર અને બૃહદ ગીર વિસ્તારમાં મુખ્યત્વે જોવા મળતા સસ્તન પ્રાણીઓ, પક્ષીઓ તથા સાપોની આપણે આજે વાત કરવાની છે. તેમજ ગુજરાતની અંદર પણ જોવા મળતા પ્રાણીઓ અને પક્ષીઓની વાત કરીશું. મિત્રો, ફોટા સ્વરૂપે આપણે બધા જ પક્ષીઓ અને પ્રાણીઓ દેખાડવાના છીએ, તેમજ આપણે તેની અવનવી વાતો પણ જાણીશું, જે હું તમને જણાવતો રહીશ. અને તમારે ખાસ કરીને ફોટા પણ જોતા રહેવાના છે, એટલે તમે પણ પ્રાણીઓ અને પક્ષીઓને આસાનીથી ઓળખી શકો. તો ચાલો શરૂ કરીએ મિત્રો આગળ. તો મિત્રો, જો મોટા ભાગે સિંહો છે એ કોકાવાવ, બગસરા, ધારી, ખાંભા, જાફરાબાદ, રાજુલા, સાવરકુંડલા, લીલિયા, અમરેલી એમ જ લાઠીમાં પણ જોવા મળે છે. મિત્રો, વાત કરીએ સિંહની, તો મિત્રો આપણે અહીંયા જો સિંહ નર દેખાડેલો છે, સિંહ માદા છે, પાઠડું અને બચ્ચું પણ આપણે સિંહનું દેખાડેલું છે. મિત્રો, સ્થાનિક નામ સિંહ તરીકે સાવજ પણ ઘણા કહે છે, કેસરી અને બબ્બર શેર તરીકે પણ ઓળખાય છે. સિંહને આ બધા નામોથી ઓળખવામાં આવે છે, સિંહ, સાવજ, કેસરી અને બબ્બર શેર. નરની મિત્રો વાત કરીએ તો 260 થી 270 સેન્ટીમીટરનો હોય છે, જ્યારે માદા છે એ 240 થી 260 સેન્ટીમીટરની હોય છે. માથાથી પૂંછડી સુધીની આ મિત્રો જે ગણતરી છે છે. નર વજનમાં મિત્રો 150 થી 170 કિલોનો હોય છે, જ્યારે આફ્રિકાનો સિંહ છે 15% નાનો હોય છે આપણા સિંહ કરતાં. માદા મિત્રો 110 થી 130 કિલોની જોવા મળે છે. ઊંચાઈની વાત કરીએ મિત્રો તો 105 થી લઈને 110 સેન્ટીમીટર સુધીની હોય છે. પુખ્તતા મિત્રો, નરની પુખ્તતા 4 વર્ષે આવે છે, જ્યારે માદા પુખ્ત વયનો 3 થી 2.5 વર્ષની વચ્ચે, 3 થી 3.5 વર્ષની વચ્ચે થાય છે. ગર્ભકાળની વાત કરીએ મિત્રો તો સિંહણનો ગર્ભકાળ 105 થી 110 દિવસ સુધીનો હોય છે. બચ્ચા મિત્રો સરેરાશ 2 થી 4 બચ્ચાને જન્મ આપે છે. આયુષ્યની વાત કરીએ મિત્રો તો 12 વર્ષથી 15 વર્ષ જંગલ અવસ્થામાં, જ્યારે 15 થી 20 વર્ષ બંધન અવસ્થામાં, અપવાદરૂપ કિસ્સામાં 25 વર્ષ પણ જોવા મળે છે. આ મિત્રો સરેરાશ આયુષ્ય છે. પ્રજનન મિત્રો ખાસ કરીને ઓક્ટોબર અને ડિસેમ્બર મહિનામાં કરતા હોય છે. મિત્રો વાત કરીએ દીપડાની, તો મિત્રો દીપડો દેખાવે આ પ્રમાણે હોય છે. સ્થાનિક નામ મિત્રો દીપડો અને તેંદવા તરીકે પણ ઓળખવામાં આવે છે, જેની લંબાઈ 150 થી 220 સેન્ટીમીટરની હોય છે. વજનમાં મિત્રો નર દીપડો છે 50 થી લઈને 70 કિલોનો, તેમજ માદા દીપડો 30 થી 50 કિલોનો જોવા મળે છે. ઊંચાઈ 50 થી 75 સેન્ટીમીટરની હોય છે. પુખ્તતા નરની 3 વર્ષે, જ્યારે માદાની 2 થી 2.5 વર્ષ દરમિયાન આવે છે. ગર્ભકાળ મિત્રો 3 માસનો હોય છે અને સરેરાશ 2 બચ્ચાને જન્મ આપે છે. આયુષ્યની વાત કરીએ મિત્રો તો 12 થી 15 વર્ષ જંગલ અવસ્થામાં, તેમજ 20 થી 24 વર્ષ બંધન અવસ્થામાં જોવા મળે છે. પ્રજનન મિત્રો વર્ષ દરમિયાન કોઈ પણ સમયે દીપડાઓ કરતા હોય છે. ખોરાકની વાત કરીએ તો મિત્રો બધા જ પ્રકારના ઘાસ ચરતા પ્રાણીઓ તેમજ ક્યારેક પક્ષીઓ તેમજ સરિસૃપોને પણ મારીને ખાય છે. નાર વરુ મિત્રો દેખાવે આ પ્રકારનું હોય છે, જેને અંગ્રેજીમાં વોલ્ફ તરીકે પણ ઓળખવામાં આવે છે. નારને મિત્રો બીજા સ્થાનિક નામોમાં જોઈએ તો નાર, ભેડિયા અથવા તો વરુ સ્વરૂપે પણ ઓળખવામાં આવે છે, જેની લંબાઈ 100 થી 140 સેન્ટીમીટરની હોય છે.
જેનો વજન 15-20 કિલોગ્રામ હોય છે. ઊંચાઈની વાત કરીએ મિત્રો તો 65-70 કિલો ઊંચાઈની વાત કરીએ મિત્રો તો 65-70 સેન્ટીમીટર હોય છે. પુખ્તતા મિત્રો 2 વર્ષની થી 3 વર્ષની વચ્ચે આવતી હોય છે. મિત્રો એનો ગર્ભકાળ 2 માસનો હોય છે, 60-63 દિવસનો. આયુષ્યની વાત કરીએ મિત્રો તો 10-15 વર્ષ જંગલ અવસ્થામાં, તેમજ જો બંધન અવસ્થામાં રાખવામાં આવે તો 20 વર્ષનું આયુષ્ય હોય છે. ખાસ કરીને મિત્રો ઓક્ટોબર નવેમ્બર મહિનામાં પ્રજનન કરતા હોય છે. ખોરાકની મિત્રો વાત કરીએ તો હરણ, ચિકારા, કાળિયાર, શિયાળ, ઘેટા, બકરા, ઢોરના બચ્ચાઓ, સસલા તેમજ પક્ષીઓને મારીને ખાય છે. હવે મિત્રો વાત કરીએ જરખની, તો જરખનો દેખાવ મિત્રો આ પ્રકારે હોય છે. ફોટા ખાસ બધા જોતા જજો. જરખ સ્થાનિક નામ છે, જેને જરખું પણ ઘણા લોકો કહે છે. લંબાઈ 115-150 સેન્ટીમીટરની હોય છે. વજનમાં નરનું વજન મિત્રો 30-40 કિલો હોય છે, જ્યારે માદાનું વજન 25-35 કિલો જોવા મળે છે. ઊંચાઈ મિત્રો 65-70 સેન્ટીમીટરના હોય છે. ખંભા સુધીની ઊંચાઈનું માપ છે. ગર્ભકાળ મિત્રો 84 દિવસનો જોવા મળે છે, જેનું આયુષ્ય છે મિત્રો 15-20 વર્ષનું છે જરખનું આયુષ્ય. પ્રજનન મિત્રો શિયાળા દરમિયાન વધારે કરતા હોય છે. ખોરાકની વાત કરીએ મિત્રો તો કુદરતી રીતે કે શિકારથી મરેલ પ્રાણીઓના માંસ, હાડકા જરખનો મુખ્ય ખોરાક છે. તેથી જરખ કુદરતનો સદાય કામદાર કહેવાય છે. મિત્રો જરખને કુદરતનો સફાઈ કામદાર તરીકે ઓળખવામાં આવે છે. ખાસ ધ્યાન રાખજો, કયા પ્રાણીને સફાઈ કામદાર તરીકે ઓળખવામાં આવે છે? તો મિત્રો જરખને કુદરતનો સફાઈ કામદાર તરીકે ઓળખવામાં આવે છે. આ સિવાય મિત્રો ઘેંટા, બકરા, સસલા, કૂતરાનો પણ શિકાર કરે છે જરખ. શિયાળ મિત્રો, શિયાળ આ રીતનું દેખાવમાં હોય છે, જોતા જજો મિત્રો. લોકડી મિત્રો, લોકડી ઇન્ડિયન ફોક્સ તરીકે ઓળખવામાં આવે છે, જે દેખાવમાં આ પ્રકારે હોય છે. વીજવણિયરને મિત્રો આ પ્રકારે જોવા મળે છે, જો આ દેખાવ હોય છે. મિત્રો હવે આપણે ચિત્રો જોતા જઈશું. અવનવી વાતો હશે તો હું તમને કહેતો જઈશ, તમારે ખાસ જોતા જવાના છે ચિત્રો. મિત્રો કીડી ખાવ મિત્રો આ પ્રકારનો હોય છે. ઇન્ડિયન પેગોઇન તરીકે પણ ઓળખવામાં આવે છે. ઇન્ડિયન પેંગોલિન તરીકે ઓળખવામાં આવે છે કીડી ખાવને. મિત્રો દેખાવ આ પ્રકારનો હોય છે, જોઈ લેજો. મિત્રો કાટવર્ણી ટપકાવાળી બિલાડી, તો મિત્રો કાટવર્ણી ટપકાવાળી બિલાડી આવી હોય છે. જંગલી બિલાડીની વાત કરીએ તો મિત્રો દેખાવમાં આ રીતની હોય છે. જંગલી કેટ તરીકે ઓળખવામાં આવે છે. ગોરખોદીઓ મિત્રો જોવા મળે છે, ક્યારેક ક્યારેક ગોરખોદીઓ આવું હોય છે. મિત્રો ગોરખોદીઓ ખોદવાનું કામ કરે છે, યાદ રાખજો. મિત્રો ગોરખોદીઓ એક જગ્યાએથી ગરી જાય તો ખોદતું બીજી જગ્યાએ પણ નીકળી શકે છે. આને કહેવાય મિત્રો ગોરખોદીઓ. ક્યારેક જ જોવા મળતું હોય છે મિત્રો. જો આ છે ગોરખોદીઓ. શાહુડીની વાત કરીએ મિત્રો તો કાંટાળું હોય છે, જો તમે આ પ્રકારે જોવા મળે છે શાહુડી. કાળિયારની વાત કરીએ તો મિત્રો આ પ્રકારે હોય છે, જે બધાએ જોયેલું હશે. વાત કરીએ મિત્રો નીલગાયની, તો બ્લુ બુલ તરીકે ઓળખવામાં આવે છે. નીલગાય આ પ્રકારની હોય છે, ઘણી વખત જંગલના વિસ્તારોમાંથી મિત્રો રહેણાંકી વિસ્તારોમાં પણ આવી જતી હોય છે. વાંદરાને તો મિત્રો બધાએ જોયેલા જ હોય છે, ઘણી જગ્યાએ જોવા મળે છે. તેમજ સિટીમાં પણ વાંદરાઓ ઘણા જોવા મળે છે. કોમન લેંગર તરીકે પણ ઓળખવામાં આવે છે વાંદરાઓને, કોમન લંગુર. જંગલી ભૂંડ મિત્રો આ પ્રકારના હોય છે. ભૂંડાઓમાં જંગલી ભૂંડ આ પ્રકારના હોય છે, જે સામાન્ય ભૂંડાઓ કરતા દેખાવે થોડાક વધારે દાંતવાળા હોય છે. ચિત્તલ પશુ જેને આ પ્રકારનો હોય છે મિત્રો, જુઓ ચિત્તલ. સાંભર અથવા તો સાબર તરીકે ઓળખાતું પ્રાણી આ પ્રકારનો છે મિત્રો. સાભર કહેવામાં આવે છે, ઘણા સાબર પણ કહે છે.
ચોસિંગા મિત્રો આ પ્રકારે દેખાવામાં હોય છે, 400 એલ્ટોપ લોપ તરીકે પણ ઓળખવામાં આવે છે. જોઈ લો મિત્રો ચોસિંગા. ચિકારું મિત્રો, ચિકારું દેખાવે આ પ્રકારે હોય છે. જોઈ લો મિત્રો એકવાર ચિકારું. કપાસી, કપાસી નામનો મિત્રો પક્ષી છે જે દેખાવે આ પ્રકારનો હોય છે. સકોર મિત્રો આ પ્રકારે હોય છે, જેને ઘણા શિકારા પણ કહે છે. નામ છે મિત્રો સકોરો, સકરો. સકરાબાજ પણ, ઘણા સકરાબાજ તરીકે પણ મિત્રો ઓળખે છે, પણ સકરો એનું સાચું નામ છે. ખડમોર મિત્રો આ પ્રકારનો હોય છે. ખડમોર તમે ક્યારેક જ જોયું હશે મિત્રો, જોઈ લો ખડમોર. પછી મિત્રો છે સફેદ પીઠ ગીધ, ગીધનો જ એક મિત્રો પ્રકાર છે જેને સફેદ પીઠ ગીધ, જેની પીઠ છે સફેદ છે એટલે સફેદ પીઠ ગીધ કહેવાય છે, જે ગુજરાતમાં પણ જોવા મળે છે. ચીબરી મિત્રો આ પ્રકારની હોય છે, નાના નાનું મોઢું, આંખો બહુ મોટી હોય છે, જેને ચીબરી કહે છે. કાગડાને તો મિત્રો બધાએ જોયેલો જ હશે, સિટી વિસ્તારોમાં પણ કાગડાઓ અને બધી જ જગ્યાએ જોવા મળે છે આપણા ગુજરાતમાં પણ, અને ગુજરાતની બહાર પણ ઘણી જગ્યાએ કાગડાઓ છે. દશરથિયું મિત્રો આ પ્રકારનું હોય છે, જોઈ લો દશરથિયું. પછી મિત્રો છે સુગરી, સુગરી માળા મૂકે છે અને માળો પણ મસ્ત સરસ તૈયાર કરે છે, આ રીતની હોય છે, ચકલી જેવી હોય છે સુગરી. ઢોંક બગલો મિત્રો જોઈ લો, ઢોંક બગલો આ પ્રકારનો હોય છે. પછી છે મિત્રો સુરખાબ, સુરખાબ દેખાવે આવું હોય છે. મોટા હંસ મિત્રો, મોટા હંજ છે એ આ પ્રકારના હોય છે, જોઈ લો. કાંકણસાર, કાંકણસાર મિત્રો ક્યારેક જોવા મળતું હોય છે, જો આ પ્રકારે હોય છે, જંગલ વિસ્તારમાં વન વિસ્તારમાં રહે છે. નીલકંઠ મિત્રો, નીલકંઠ આ પ્રકારનું હોય છે, વન વિસ્તારમાં જોવા મળે છે. પછી છે મિત્રો આપણો સામાન્ય ચકલી, જેને હાઉસ પેરો તરીકે પણ ઓળખવામાં આવે છે. ચકલી આ ઘણા બધા પાળતા હોય છે મિત્રો, ઘણામાં ઘણા ઘરમાં પણ ચકલી ઘરો રાખે છે. ગુજરાતમાં ચકલી ઘર ઘણી જગ્યાએ જોવા મળે છે. કલકલીઓ મિત્રો, કલકલીઓ આવો હોય છે, દેખાવે જુઓ મિત્રો કલકલીઓ. પછી છે મિત્રો પતરંગો, પતરંગો મિત્રો દેખાવે આવો હોય છે. મિત્રો આ પક્ષીઓને એક વખત તમારે જોઈ લેવાના છે, ઘણી વખત ચિત્રની ઉપરથી નામ અથવા તો નામ ઉપરથી ચિત્ર પૂછાઈ જાય તો પણ તમને ક્વિઝમાં કામ લાગે એવા છે. કાળોતરો સાપ મિત્રો દેખાવે આવો હોય છે, આ એક ઝેરી સાપ છે જે કોમન ઇન્ડિયન ક્રેટ તરીકે પણ ઓળખવામાં આવે છે. કોમન જોવા મળતો મિત્રો કાપ સાપ છે, કાળોતરો તરીકે ઓળખાય છે. નાગ મિત્રો, જેને નાગદાદા તરીકે અથવા તો કોમન કોબ્રા તરીકે પણ ઓળખવામાં આવે છે. નાગ મિત્રો જે ઝેરી છે, ઝેરી સાપ તરીકે ઓળખાય છે. ખડચિત્તલ અથવા તો ચિત્તલ મિત્રો આ પ્રકારે હોય છે, ગોંચળું વળીને મોટે ભાગે જોવા મળતી હોય છે. જોઈ લો મિત્રો એકવાર, જે ઝેરી હોય છે, કરડવાથી માણસનું મૃત્યુ થઈ શકે છે. ફુરસો મિત્રો પેકડું કહેવામાં આવે છે, ફુરસા તરીકે પણ ઓળખવામાં આવે છે. મિત્રો ઝેરી છે, યાદ રાખજો, ઝેરી સાપોમાં તેની ગણના થાય છે. ફુરસો પેકડકું. ભંફોડી મિત્રો આ પ્રકારની દેખાવે હોય છે, વચ્ચેથી જાડી અને પૂંછડી અને મોઢાએથી ચપટી હોય છે. મિત્રો ઝેરી, બિનઝેરી સાપ છે આ ભંફોડી, એ બિનઝેરી છે, કરડવાથી માણસનું મૃત્યુ થતું નથી, પરંતુ મિત્રો જો કરડે તો ફરજિયાત એક વખત દવાખાને જરૂરથી દેખાડવું જોઈએ. વરુદંતી મિત્રો આ પ્રકારે દેખાવામાં હોય છે, જે બિનઝેરી સાપ તરીકે ઓળખાય છે. બિનઝેરી સાપોમાં તેની ગણના થાય છે. વરુદંતી, વરુદંતી. પછી છે મિત્રો ધામણ, બિનઝેરી સાપ છે અને ઇન્ડિયન રેટ સ્નેક તરીકે ઓળખવામાં આવે છે.
મિત્રો જોઈએ રૂપસુંદરી, રૂપસુંદરી મિત્રો દેખાવમાં રૂપસુંદરી સાપ એકદમ સરસ અને સોનેરી કલરનો જોવા મળે છે. રૂપમાં સુંદર છે એટલે એને રૂપસુંદરી કહેવામાં આવે છે. લંબાઈમાં પણ ઘણો લાંબો હોય છે અને બિનઝેરી સાપોમાં તેની ગણના થાય છે. અજગરની મિત્રો વાત કરીએ તો પણ અજગર આ પ્રકારના હોય છે, બિનઝેરી પણ હોય છે અને ઘણા ઝેરી અજગર પણ હોય છે, ખાસ ધ્યાન રાખવું. આંધળી ચાકળ, આંધળી ચાકળ મિત્રો દેખાવમાં સિલ્વરની હોય છે. બંને બાજુ મિત્રો આના મોઢા હોય છે, ગમે એ બાજુ ચાલી શકે છે, યાદ રાખજો આંધળી ચાકળ, જેની ગણના મિત્રો બિનઝેરી સાપની અંદર થાય છે. મગર મિત્રો આપણા ઇન્ડિયામાં, ગુજરાતમાં બધી જ જગ્યાએ મગરો જોવા મળે છે, નદીઓ સરોવરો તળાવોમાં પણ હોય છે. સુરજ કાચબો મિત્રો દેખાવે આ પ્રકારનો હોય છે, જોઈ લો સુરજ કાચબો. કાચબા તો અમથા પણ આપણા ગુજરાતમાં ઘણા જોવા મળે છે. કાચબાના બે પ્રકાર હોય છે, ધૂળિયો કાચબો અને મિત્રો પાણીનો કાચબો. પાણીનો કાચબો પાણીમાં અને ધૂળમાં બંને જગ્યાએ રહી શકે છે. ધૂળિયો કાચબો ખાલી ધૂળમાં જ રહે છે, એ પણ પાણીમાં રહી શકે છે. પણ મિત્રો ધૂળિયો કાચબો પાણીમાં અને પાણીનો કાચબો ધૂળમાં બહુ ઝાઝો સમય માટે રહી શકતો નથી, તેની જે પરિસ્થિતિ હોય એમાં મોટે ભાગે ચાલ્યો જતો હોય છે. તો મિત્રો આ થઈ પક્ષીઓ, પ્રાણીઓ અને વન્ય જીવોની વાત. આપણે આની વિશેનો એક એકનો ડિટેલમાં વિડીયો બનાવીશું, પક્ષીનો અને પ્રાણીઓ તેમજ સરીસૃપ પ્રાણીઓ જે જોવા મળે છે એનો, જેની મુખ્ય મુખ્ય વાતોને આપણે કન્ડક્ટ કરીશું અને આપણી યુટ્યુબ ચેનલની અંદર મૂકીશું. તો મિત્રો જોડાયેલા રહો આપણી યુટ્યુબ ચેનલની અંદર, તેમજ મિત્રો ખાસ કરીને તમારા ફ્રેન્ડ્સને પણ આ વિડીયો તેમજ આપણી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરવા માટે જરૂરથી શેર કરજો.